वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमीर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री स्वामी नारायण भगवान की जय। जय श्री स्वामी नारायण। हवे सद्गुरु निष्कुळानंद स्वामी रचित भक्त चिंतामणी ग्रंथ एनु प्रकरण 139 चालतु तु, छेलो परचो बाकी हतो, ए परचानी कथा आपणे अहींया पहेला एनु गान करीशुं निष्कुळानंद स्वामीना शब्दोमां। वळी वार्ता छे एक सारी, सहु लेजो अंतर मां धारी। एक पाण विना में छे गामा, क्षत्री भक्त पूंजो भाई नामा। अति वैराग्यवान विशेका, बीजो समझे नहीं विवेका। पाड़ी अंतर माया टी ए मले नाथ का तजु यादे हा। पछी गयो समुद्र छे त्याय, सुन्यो महादेव छे जल माय। आवती ले रे लिंग ढंकाय, वड़े ले रे तारे त्या जवाय। पछी गयो पूंजो तेने पास, मड़े प्रभु अंतरे आस। पोते त्या आव्यु पाछु, पोते तिया आयु पाछु पाणी। बरी लिंग साथे बाथ ताणी। पाणवी गामना पूंजा डोडिया बहु महान प्रेमी भक्त थई गया। पेला स्वामीनारायण भगवान एने योग नतो, पण मुमुक्षुता जन्म थी छे। बहु सारा आगला जन्मना कई पुण्य हशे, पण एने बाळपणथी ज एवो वैराग्य के बीजे क्या गमे ज नहीं, बस एक ज रटना। इचोरे जाए, भजन करे, माला करे, व्रत करे, शरीर ने दमे अने परमात्मा की भक्ति करे। कारण एक ज हतुं, मनुष्य देह में बस मने प्रत्यक्ष प्रगट भगवान ना दर्शन थाय। जो प्रत्यक्ष भगवान ना दर्शन न थाय तो आ मनुष्य देह नु कोई अर्थ नथी। सार्थकता ए छे कि प्रत्यक्ष भगवान नो भेटो थाय। मुक्तानंद स्वामी ज्यारे घर त्याग करी निकला, बे गुरु मळ्या, पण एमां मन ठर्युं नहीं। पछी एने एम थयुं कि जो गुरु ना मळे तो भगवान ना मळे, અને ભગવાન ના મળે તો આ દેહ રાખીને શું કામ છે। બાકી તો ભોગ વિલાસ, ખાવું પાવું, હરું પીવું, હરવું ફરવું, એ બધું તો જીવ પ્રાણી માત્ર કરે છે, તો એમાં પશુમાન માણસમાં ફરક શું। તો શરીર ભગવાન પરમાત્માએ ચિંતામણી તુલ્ય આપ્યું છે, અને એમાં જો ભગવાન ના મળી જાય, કારણ કે ભગવાનને પ્રાપ્ત કરવાનો દરવાજો કોઈ હોય તો મનુષ્ય દેહ છે, બીજા કોઈ શરીરથી ભગવત પ્રાપ્તિ નથી થતી। તો હવે આ દરવાજામાં આવી ગયા પછી જો ભગવાન ના મળે તો આ દરવાજો શું કામનો, આ શરીર શું કામનો, ચિંતામણી શું કામની, જો ચિંતવન કરે ને મળે નહીં તો ચિંતામણી શું કામની, તો કે આ શરીર મારે હવે પાળી દેવું છે। મુક્તાનંદ સ્વામી પછી પરોક્ષ, પહેલા તો હજી સંપ્રદાયમાં નહોતા, અને એનું નામ મુકુંદાસ હતું। એક કુવાને કાંઠે ઝાડને ઝાડ ઉપર ચડી કુવામાં પડવા માટે પ્રયત્ન કર્યો, ત્યાં આકાશવાણી થઈ, મુકુંદ દેહ પાડીશ તો તને કઈ ભગવાન નહીં મળી જાય,
આ તો આત્મહત્યા કહેવાય. તારી શ્રદ્ધા સાચી છે, તારી લગન સાચી છે, તારો ખપ સાચો છે, માટે તને ભગવાન મળશે. જા, પેલા તને સદગુરુ મળશે, પછી ભગવાન મળશે, પછી એને ઠેકાણું બતાવ્યું, આ જગ્યા પર જા. ત્યાં રામાનંદ સ્વામીનો યોગ થયો. રામાનંદ સ્વામી એટલા રાજી થઈ ગયા, એની સાધુતા, એના સદગુણો, એની લગન, એનો ખપ, એ બધું જોયું. અને સ્વામી એમ કીધું, તારે ભગવાનને ગોતવા જવું નહીં પડે, ભગવાન તને ગોતતા ગોતતા આવશે. પૂંજા ભગતને પણ એવું જ, ભગવાન ના મળે તો દેહ રાખીને શું કામ છે, એ તો મુઠ્યો વાળીને ચાલતા થઈ ગયા ભાવનગર બાજુ. ભાવનગર બાજુ તળાજા, ત્યાં ગોપનાથ મહાદેવ લિંગ ત્યાં. અને એ વખતે એને ખબર કે ભાઈ જ્યારે પૂનમ આવે ત્યારે સમુદ્રમાં ભરતી આવે ત્યારે આ લિંગ ઢંકાઈ જાય છે, તો હવે હું ત્યાં જ મંદિરમાં બેસું અને પાણી આવે તો ડૂબી દેહ પાડી દો. એ ત્યાં મંદિરમાં બેઠો, પાણી આવ્યું, પૂનમનો લહેર આવી, અને જ્યાં એવો એક બરાબર સમુદ્રનું મોજું આવ્યું ને તો આને ઉચકી નાખી દીધો કાંઠા ઉપર. અને આશ્ચર્ય થયું કે હું મારું મૃત્યુ કેમ ન થયું. ફરી પાછું એને થયું કે ના, નક્કી કઈક છે, હવે તો બસ. પછી ગયો પૂંજો તેને પાસ, મળે પ્રભુ અંતરે આશ. જો આ મૃત્યુ પામું તો કદાચ ભગવાન મળી જાય, ઘણા લોકોની આવી માન્યતા હોય. કાશીમાં જઈને કરવત મુકાવીએ તો ભગવાન મળે, ગિરનાર પહાડ ઉપર ચડીને ભૈરવ જપ ખાય તો ભગવાન મળે, સમજ્યા. કઈક ને કઈક, સમજ્યા, કઈક ને કઈક લોકોને આવી અણસમજણ કો, અજ્ઞાનતા કો, કે આવું મગજમાં એક ભૂસું ભરાઈ જાય છે, આમ કરો એટલે ભગવાન મળે, મૂળ શરીર પાડો તો ભગવાન મળે. કાશીની કરવત ને ભૈરવ જપ ને આ બધું ઘણું બધું હોય છે. આત્મહત્યા કરે તો ભગવાન મળે, દેહ પાડી દો એમ ભગવાન મળે, ભગવાન એમ ના મળે. આને થયું કે બસ શરીર પાડું ભગવાન મળે, એટલા આશયથી આવ્યો તો પોતે ત્યાં આવ્યું પાછું પાણી ભરી લિંગ સાથે બાથ તાણી આવ્યો જળ બળે બહુ ત્યારે ઠેલી કાઢ્યો ગાઉ પાછો યારે. પાણી આવ્યું, એવો એવું પાણીનું મોજું આવ્યું ને તો કાંઠા ઉપર પાછું ધકેલી દીધો. ત્યારે અંતરે એમ વિચાર્યું કેમ થયું નહીં મોત મારું, આ તો આશ્ચર્ય વાર્તા જાણું, અતિ અગાધ જળમાં જીવાણું. હું જીવતો કેમ રહ્યો, આ તો આશ્ચર્ય વાત કહેવાય, તો ભલભલા મરી ગયા પાણીમાં તો ડૂબી, હવે મરવું મારે જરૂર. તો હિંમત થાય રે નહીં, મરવું એ પાકું, હે હવે મરવું મારે જરૂર, પડું જઈ હું આવતે પૂરા. એમ નિશ્ચય કરી ચાલ્યો જ્યારે થઈ આકાશ વાણી તે વારે. આ વખતે તો લિંગ ગમે એટલું મોજો આવે ને એવી રીતની બાથ ભરવી છે ને કે પાણી મને ધકેલી જ ન શકે બહાર, ડૂબીને મરી ગયો. એમ કરી ઊંડા ઊંડા પાણીમાં જ્યાં ચાલતો જાય છે, અને બરાબર એ જ વખતે આકાશમાંથી મેઘ ગંભીર મેઘ ગર્જના કરતો એવો અવાજ નીકળ્યો, શબ્દો સંભળાયા એને, આકાશવાણી થઈ. શું કહે, એમ તો મરે સીધ આહી, પ્રભુ મળશે તું જા ઘેર ત્યાં. સ્વામી સહજાનંદજી છે જે હાવ, આજ પ્રગટ પ્રભુ છે તે હાવ. તારે ગામે આવ્યા એના જન, થાજે સત્સંગી માની વચન. એવી સુણી આકાશની વાણી, એ વળ્યો પૂંજો તે વિશ્વાસ યાણી. આકાશવાણીના શબ્દો શું હતા, પૂંજા આમ મરવાથી ભગવાન નહીં મળે, ભગવાન જોઈએ છે, તો કે હા જા તારે ઘેરે ત્યાં સાધુ આવશે, સ્વામિનારાયણ ભગવાનના સહજાનંદ સ્વામીના સાધુ આવશે, અને એ સાધુ તને ભગવાન ભેટાડશે, જા તને ચોક્કસ પ્રગટ દર્શન થશે, વિશ્વાસ રાખજે. આના મનમાં વસી ગયું, ભરોસો આવી ગયો, અને નક્કી કોઈ એવો અવાજ છે, આ લોકનો નથી, આ અલૌકિક અવાજ છે, દિવ્ય છે. ઘેરે આવ્યો, દીઠા સંત આવ્યો જ્યારે ઘેર, મળી વાત રહ્યો નહીં ફેર. આવી લાગ્યો સંતને ચરણે, સાધો હું છું તમારે શરણે. જ્યાં ગામમાં ઘેરે આવ્યો ત્યાં તો વાત સંભળાણી કે ચાર સાધુ આવ્યા છે, ગામને ચોરે ઉતારો કર્યો છે,
એમાં મુખ્ય મોટેરા કૃપાનંદ સ્વામી છે, સાથે ગુણાદિત્યાનંદ સ્વામી છે, બે સંતો બીજા છે, ચાર સંતો, ચાર મૂર્તિઓ આવી છે. આમ જ્યાં સાંભળ્યું એ તો સ્વામિનારાયણના સાધુ છે, ત્યાં ખાવાનું પીવાનું પડતું મૂકીને દોટ કાઢીને સીધા ચોરામાં પગમાં પડી ગયા. પૂંજા પગે હાથ જોડ્યા, પ્રભુ તમારા ચારમાંથી ભગવાન કોણ છે? કૃપાનંદ સ્વામી કે અમે ભગવાન નથી, પણ હા એટલું ચોક્કસ છે અમને ભગવાન મળ્યા છે. તમને ભગવાન મળ્યા છે? ક્યાં છે? ગઢડામાં છે. એ વર્તમાન ધારણ કર, આ કંઠી પહેર, તને ચોક્કસ પરમાત્માના દર્શન થશે. અને એમ કહેવાય પૂંજા ભગત સત્સંગી થયા, સાધુ ભેડા મહારાજ પાસે આવ્યા અને મહારાજના દર્શન થયા, હૃદયમાં આખા રોમ રોમ પુલકિત થઈ ગયા, રોમાંચિત ગાત્રો થઈ ગયા, કંઠ ગદગદિત થઈ ગયો, આંખમાંથી દાળ 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 હરખના આંસુ મીંડા પડવા, પરમાત્માના ચરણનો સ્પર્શ થયો અને એના થળા 3 કરોડ રૂવાડા ખડા થઈ ગયા. એવો પ્રેમ પ્રગટ્યો, એવો ભગવાન પ્રત્યેનો સ્નેહ પ્રગટ્યો, એવા ભગવાન વિના જીવો હરામ થઈ ગયા. મને ભગવાન મળી ગયા, હા પડી ગઈ હૃદયમાં, આકાશવાણી સત્ય થઈ, ભગવાનના એને દર્શન થયા. એટલા બધા પ્રેમી ભક્ત થયા કે પછીથી એને નિયમ થઈ ગયું રોજનું કે ભાઈ દર એકાદશીએ ચાલીને ગઢડા જઈને દર્શન કરવા. બસ દર એકાદશી મહારાજના દર્શન કર્યા વગર પાણી ન પીવું. એકાદશીએ તો ખાસ ત્યાં પહોંચીને દર્શન કરવા, મહિનાની 2 એકાદશી ફરજિયાત, બધા કામ પડતા મૂકી ખેતી. આજે પણ તમે જો ઘણા ખેડૂતો એકાદશીના દિવસે, એ જ્યારે એકાદશી આવે ને, ખેડૂતો એકાદશીના દિવસે હળના જોડે સાતીના જોડે નિયમ હોય, એકાદશીના દિવસે આખો દી ભજન કરે, મંદિરે જાય, સેવા કરે, ઉપવાસ કરે, ફરાળ કરે, પણ 1 3 અખલો તોડીને 2 ખટકા ન કરે. આજે ઘણા કાઠિયાવાડમાં ખેડૂતો એવા છે તે દિવસે રજા રાખે. આ ભગત પણ એકાદશી દિવસે કાંઈ નહીં કરવાનું, પૂંજા ભગતને બસ ગરડે વહી જવાનું, મહારાજને સાનિધ્યમાં આખો દિવસ રહેવાનું, રાત્રે પાછું આવવું, આવું નિયમ પાકું. અને પાછું ત્યાં ગરડામાં કંઈક સમયો હોય, બધા દરબારો ભેગા થયા હોય, ઝિંઝાવદર હોય, કુંડળ હોય, બોટાદ હોય, કારિયાણી હોય, સારંગપુર હોય, લોયા હોય, દરેકના દરબારોને એના ગામધણીઓને કહી રાખે કે મહારાજ જો તમારે ગામ આવે ને તો સમાચાર મને મોકલજો, મારે દર્શન થાય, હું બધાય કામ પડતા મૂકી દર્શને આવી જઈશ. એક વખત મહારાજ કારિયાણી આવ્યા, કારિયાણી આવ્યા એટલે વસ્તા ખાચરને યાદ આવી ગયું પૂંજા ભગતે કહી રાખ્યું છે તો અહીં પાણવી તો 3 કિલોમીટર છે અહીંથી, તરત ત્યાં ગંગારામ દવે કરીને ઝિંઝા આપણે જમરાળાના ભૂદેવ ભિક્ષા લેવા માટે આવેલા અને એને સમાચાર કીધા કે જાઓ તમે સીધા પાણવી, પૂંજા ભગતને સમાચાર આપો, મહારાજ આવ્યા છે દર્શન કરવા, એને કેવડાયું છે, આપણે એને સમાચાર આપવા જોઈએ, જલ્દી જાઓ. ત્યાં ગયા, એની વાડીએ ગયા તો ખેત સાથી ચલાવતા હતા અને વાત એટલી કરી કે મહારાજ કારિયાણી આવ્યા છે અને વસ્તા બાપુએ સમાચાર મોકલા છે. તરત ત્યાં જ હાતીડું એને પાદરમાંથી સીધું ઘેરે વળાઈ દીધું, ઘેરે ન ગયા, સીધા જ કારિયાણી આવ્યા. વસ્તા બાપુને મળ્યા, મહારાજ ક્યાં છે? મહારાજ તો હમણાં જ નીકળી ગયા, સારંગપુર ગયા. સારંગપુર ગયા એ ન્યાથી ન્યાથી ખાધા પીધા વગર મહારાજની પાછળ સારંગપુરને માર્ગે દોડ્યા. અને એમ કહેવાય છે રસ્તામાં મહારાજને તરસ લાગી, ઉનાળાનો સમય હશે, મહારાજને તરસ લાગી એટલે નાજા જોગ્યાને કે પાણી લાવો. પાણી પાયું, 1 વાર પાયું પાણી, 2 વખત પાણી પાયું, 3 વખત પાણી પાયું, મહારાજની તરસ છીપાઈ નહીં. અરે મહારાજ શું છે ખબર નહીં કે આ મને તરસ છુપાતી નથી. પછી બાજુમાં ખીજડાનું ઝાડ હતું, મહારાજ એના ઉપર ચડ્યા, ચડીને જોયું ત્યાં તો મુઠીઓ વાળીને પરસેવે રેબ જેબ હાફતા હાફતા દોડતા પૂંજા ભગત આવે. મહારાજ નીચે ઉતરા, જે પેલી પાણીની ભંબલી હતી લઈને હામાં દોડ્યા. મહારાજને આવતા જોઈ અને જેમ પેલું વાછડું ગાયને જોઈને દોડે ને એમ પૂંજા ભગત દોડ્યા, એકદમ મહારાજ પાસે આવીને પગમાં પડી ગયા, પ્રભુ તમારા મને દર્શન, અહો ભાગ્ય મારા. અને એમ કરી કંઠ રૂંધાઈ ગયો પ્રેમમાં, પ્રેમમાં પાત્ર. મહારાજે એને પોતાનું મસ્તક ખોળામાં રાખીને પાણી પાયું. અને ત્યારે મહારાજે કીધું, હાશ નાજા હવે મારી તરસ છુપાઈ. આટલો બધો પૂંજા ભગતના હૃદયમાં પ્રેમ એવો હતો કે ભગવાનની સાથે એકતા થઈ ગઈ, જેમ ગોપીઓને રાધાજીને કૃષ્ણ ભગવાન સાથે એકતા થઈ ગઈ હતી, સચ્ચિદાનંદ સ્વામીને મહારાજની સાથે જેમ પ્રેમને કારણે એકતા થઈ ગઈ હતી, એવી રીતની પૂંજા ભગતને મહારાજની અંદર અભિનિવેશ થઈ ગયો હતો, પ્રવેશ થઈ ગયો હતો, શરીર 2 આત્મા 1 થઈ ગયો.
એટલે પ્રેમાનંદ સ્વામી ગાયું છે ને કીર્તન, તો રામ રાજીય રાયે ઘનશ્યામ પ્યારે, તો રામ રાજીય રાયે તુમ તો પ્યારે મોરે જીય કે જીવન, કાચ મે કંચન રેખ ઘનશ્યામ પ્યારે, તો રામ રાજીય રાયે તુમ મેરે સ્વામી મે તેરે ચરણ કી, તુમ મેરે સ્વામી મે ચેરી ચરણ કી, તોરા મોરા જીરા એક, તારો મારો જીવ એક થઈ ગયો, એકાકાર થઈ ગયો. આ પુંજા ભગત નો પ્રેમ હતો, એકતા બતાવી, એટલો બધો પ્રેમ. પછી એમ કહેવાય છે પાછું એને ભગવાનના મહિમાની વાતો કરવાનું બહુ અંગ હતું. પેલાના જમાનામાં આ મહારાજ વખતે, અત્યારે ઘણા સત્સંગીઓ એવું આપણા લોયાધામ પરિવારમાં ઘણા હરિભક્તો એવું કામ કરે કે સંતોનું કામ હરિભક્તો કરે. હરિભગત થયા એટલે આપણને સાધુ મળી ગયા, ભગવાન મળી ગયા, આપણું કામ પૂરું થઈ ગયું, આપણે કાંઈ નહીં કરવાનું હોય એવું નહીં. સાધુની મહારાજની ઓળખાણ હરિભગત કરાવે બીજા હરિભગતને, નવાને બીજ બળો એ વાળો હોય, મુમુક્ષો હોય કોઈ, એમ થાય આને સત્સંગમાં જોડવો છે તો ભગવાન ગુરુનો સાધુનો મહિમા ગાય ગાય એને જોડી દેતા. હરિભક્તો આવું ગામડે ગામડે ફરવા જતા, સત્સંગ કરાવવા જતા, મહારાજની ઓળખાણ કરાવતા, નિયમ ધર્મ દ્રઢ કરાવતા, મહારાજની ઉપાસના કરાવતા, ભગવાનમાં પ્રેમ કરાવતા. અલિયા ખાચર એવું કરતા, પછી માચા ખાચર એવું કરતા, ગામ એને માચા ખારે છે તો કેટલાને 18 જણને સાધુ કરી દીધેલા. બોલો, આવી રીતનો ઉપદેશ આપી આપી હરિભક્તો ઉપદેશ આપે. બોલો, ગામડે ગામડે જઈને જેમ સંતો કથા વાર્તા કરે ને એમ હરિભક્તો કરે. બોલો, કેવું? આજે એવા ઘણા છે, મારા લાલજી ભગત છે મેકરની અંદર, ફોન દ્વારા ઘેરે ન્યા હોય, જોબ સંભાળવાની, સ્ટોર સંભાળવાનો, ઘર સંભાળવાનું, ભાઈ તો બહાર નીકળી શકે નહીં, તો ફોન દ્વારા ઓસ્ટ્રેલિયા હોય, લંડન હોય, ત્યાં અમેરિકામાં હોય, કંટુકીમાં કેટલા હરિભગતને સત્સંગ કરાયો એમને. હમણાં ઓસ્ટ્રેલિયામાં એક બે યુવાનો એવા છે કે એને ત્યાંથી ફોન દ્વારા મહારાજનો ગુરુનો મહિમા સમજાવીને એવા જોડી દીધા લોયાધામ પરિવારમાં. તો એમનો ગુરુજી પર ફોન, ગુરુજી હમણાં થોડાક દિવસ પહેલાં વાત કરતા હતા ને, હવે હું તમારે શરણે છું એવો નવો મુમુક્ષુ. ગુરુજી કે હું તને ઓળખતો નથી. તો કે ના, મને તમારી ઓળખાણ છે, તમે મને ભલે ન ઓળખો, હું તમને ઓળખું છું. કે એનું કારણ? તો કે લાલજી ભગત છે. કહેવાનો અર્થ છે, પુંજા ભગતને આવું અંગ હતું. બોલો, એણે શું કર્યું ખબર છે? પોતાનો સગો જમાઈ હતા જસાભાઈ ભગત કરીને, જસાભાઈ સગ્ગા જમાઈ, એને વૈરાગ્યની વાતો કરીને સાથે કામકાજમાં જોડી ધીરે 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 સંસાર અસારની, જગત નાશવંતપણાની, સાંખ ને યોગની વાતો કરી 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 મહારાજમાં જોડી દીધા, સંસાર છોડાઈ દીધો હગ્ગા જમાઈને. હવે એને એટલી બીક નહીં તો બીજા હોય તો કે મારી દીકરી વિધુર થાય, છતે ધણીએ વિધુર થાય, અને મારી દીકરીની દશા હું થાય, છોકરાની હું દશા થઈ આવડવા નહીં રહેતો ઘેરે, કમાઈને ખવડાવશે કોણ, ભરણ પોષણ કરશે કોણ, સંસાર ચલાવશે કોણ, એના વંશનું શું? પણ આ કે નહીં, એ બધું ખોટું છે. ભગવાન હાચા, ભગવાનના સાધુ હાચા, એની ભક્તિ હાચી, મોક્ષ હાચો. કરી લે કામ ભાઈ, આમાં કાંઈ પડવા જેવું નથી, એમ કરી કરી ગઢડે મોકલી દીધા. પછી જસા ભગત પાર્ષદમાં રહ્યા અને રઘુવીરજી મહારાજની સાથે આખી જીવનભર એને ચાકરી કરી, સાથે રહીને સેવા કરી. તો કે હવે દીકરીનું શું થાય? લોકો એવું કાંઈ કરે નહીં, એટલા માટે દીકરીને પણ વૈરાગ પ્રેરીને ઉપદેશ આપી આપી અને ગઢડા લાડુબા જીવબાની સાથે મોકલી દીધા. બોલો, વિચાર કે તું અહીંયા ભજન કરી આવે ને હું ભજન કરું, બીજું કાંઈ કરવાનું જ ક્યાં છે? આવું અંગ હતું ગુંજા ભગતનું. એમ કહેવાય છેલ્લે જ્યારે મહારાજ વિક્રમ સંવત 1886 ઈ અષાઢ સુદ દશમીને દિવસે મહારાજ જ્યારે સ્વધામ પધાર્યા મધ્યાહ્ન સમયે, અને દેહ છોડી એટલે કે અંતરધ્યાન થયા, અને એ વખતે ભગુજી અને સાથે બીજા બાળા એ કંઈક કામકાજ માટે એ રસ્તે નીકળાય છે પાણવી બાજુ, ભાગોળમાં ગુંજા ભગત ભેગા થઈ ગયા. સમાચાર પૂછ્યા મહારાજ, કે મહારાજ તો આજ બપોરે દેહ ત્યાગ કરી. આટલું જ્યાં વાત કરીને પુંજા ભગત ત્યાં ત્યાં પડી ગયા, મૂર્છિત થઈ ગયા. થોડી વાર થઈ, પાણી છાટ્યું, સચેત કર્યા, કીધું મહારાજ મહારાજ, દોટ કાઢી સીધી, ભૂખ્યાન તરસ્યા, મહારાજ મહારાજ, ગઢડા આવ્યા. તો મહારાજને તો એ કરી દીધા હતા અગ્નિ સંસ્કાર પાર્થિવ દેહના,
વિધિ તો પતી ગઈ હતી, પછી આંખ ખાઈ નહીં પીવે નહીં. ગોપાળાનંદ સ્વામીએ કીધું, પૂંજા જમી લે, મહારાજની આજ્ઞા છે, દેહ ત્યાગ કરાય નહીં, આવું કરાય નહીં, મહારાજ કુરાજી થાય માટે જમી લે. સ્વામી તમારી આજ્ઞા છે માટે હું જમી લઉં, પણ ગળા નીચે અંજળું કરતું નથી. એમ કહેવાય ઇતિહાસના પાને કથા લખાણી, 13 દિવસ સુધી પૂંજા ભગતે ના ખાધું ના પીધું અને મહારાજના વિયોગમાં દેહ ત્યાગ કરી દીધો અને મહારાજનું વિમાન આવ્યું, મહારાજ એને ધામમાં લઈ ગયા. માણકી ઘોડીને પણ આવું થયું, મહારાજના વિયોગમાં 13 દિવસ સુધી ખાધું નહીં પીધું નહીં, 3 અખલું મોઢામાં લીધું નહીં અને એને ત્યાં દેહ ત્યાગ કરી દીધો. પૂંજા ભગત જેવા જ પ્રેમી હતા, કારણ કે પૂંજા ભગતનો જ ચારો એ જમતા હતા. પોતાની વાડીમાં મહારાજની માણકી માટે ઉચ્ચ કોટીનું લીલું ઘાસ વાવે, ખુશુકવણી કરી અને ગરડા મૂકી આવતા માણકી ઘોડી માટે પેસ્યા. મહારાજની છે, મહારાજ આ તો મુક્ત છે, આ તો મુક્તની મને સેવા મળી છે. આવો મહિમા પૂંજા ભગતને લાગ્યો હતો. બોલો, એ સાધુના સમાગમ થયો, બીજું કોઈ કારણ નહીં. જેટલો સાધુનો નિર્દોષ ભાવે, નિખાલસ ભાવે, નિષ્કપટ ભાવે, નિર્માની ભાવે, દાસ ભાવે, જેટલો સમાગમ કરે ને એટલા એનામાં ગુણ આવતા જાય, ભગવાનની સાક્ષાત્કાર થતો જાય, ભગવાનમાં અભિનિવેશ પ્રવેશ થતો જાય, મહારાજની ઉપાસના શુદ્ધિ થતી જાય, ભગવાનમાં વિશેષ પ્રેમ વધતો જાય. સાધુના સમાગમનું કારણ એ, ભગવાનમાં પ્રેમ વધે, બસ સુખ આવે, ભક્તિનું સેવાનું દરેક સુખ આવે. પૂંજા ભગતની આની કથા ખાલી સાંભળીએ ને તો આપણી જીભ પાવન થઈ જાય, આના શબ્દો ખાલી કાનમાં જાય ને તો કાનના પાપ બળી જાય. આ એવા આખ્યાનો છે, આ કોઈ આનાદી અક્ષરધામના મુક્ત કહેવાય. આટલો પ્રેમ, હવે આ મહિલો એક ખાલી અડધો ટકો પ્રેમ આપણા હૃદયમાં પ્રગટી જાય ને, આપણો તો બેડો પાર થઈ જાય. ગુરુજી કે ઘણી વાર કહે છે ને, મુક્તાનંદ સ્વામી જેવા ગુણ એકાદો એના મૂળ દ્વારના રૂવાળા જેટલો ગુણ આપણામાં આવી જાય ને તો એ આપણે અહો અહો થઈ જાય. એમ આનંદ માંડો અમુક સહેજ આમ કહે ને, એટલો પ્રેમ આપણામાં આવી જાય ને ભગવાન પ્રત્યેનો, એ આ ગાથા સાંભળીએ તો પ્રેમ થાય, બાકી તો શું થાય, ખબર જ ન હોય તો શું થાય. એટલે કે છે પૂંજા ભગતનું આખ્યાન લખ્યું. છેલ્લે સ્વામી કે છે, આવી લાગ્યો સંતને ચરણે સાધો હું છઉં તમારે શરણે સાચા, તમે સ્વામીના સંત, તમને મળ્યા શ્રી ભગવાન, હું તો પરચો પામ્યો છું આજ. પેલા સાધુ મળ્યા ને ઘેરે, પૂંજા ભગતની આખી વાત કરી દીધી, આમાં થોડી બાકી હતી એ વાંચું છું. એ હું તો પરચો પામ્યો છું આજ, માની લેજો તમે મહારાજ, જેનું સ્વામી સજાનંદ નામ, તે તો પોતે છે પુરાણ કામ, તેના થાય મને દર્શન, એમ થાવો તમે પ્રસન્ન. મેં જેના માટે અવતાર ધર્યો છે રે, કે તમને વરવાને કુળની મર્યાદા રે એ ખોટી કરવાની, આવો અવસર આવ્યો રે કે તમને ભજવાને. બસ આ અવસર આવ્યો છે ભગવાન પ્રગટ મળવા માટે, અને આજ મારા હો ભાગ્ય તમારા જેવા સાધુ મળ્યા ને. લંકા, સોનાની લંકા, અસુરોની લંકા, રાવણની લંકા, વિભીષણ મળ્યા, વિભીષણ જેવા ભક્ત. અને ત્યારે વિભીષણને જે દિવસે હનુમાનજીનો જોગ થયો, અને ત્યારે વિભીષણના હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યા કે આજ મને હનુમાન જેવા સંત મળ્યા, માટે નક્કી મને ભગવાન મળશે, મળશે ને મળશે. રામ મળી ગયા, હનુમાન મળ્યા એટલે મને રામ મળ્યા. એમ આ એના સાધુ મળ્યા, કૃપાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી જેવા સાધુ મળ્યા, એટલે માનું મને ઘનશ્યામ મળ્યા, સાક્ષાત ભગવાન મળ્યા. પછી સંતે મેળા ભગવાન, દીધા પૂંજાને દર્શન દાન, અતિ વાત અલૌકિક જાણી, કહી જાણી તેને મે વખાણી. પછી પૂંજા ભગતને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે, દર્શન કરી અહો ભાવમાં એને આખું જીવન વ્યતીત કર્યું છે. અતિ વાત અલૌકિક, આ અલૌકિક વાત છે, કોઈ આ સામાન્ય આ દુનિયાની વાત નથી. કહી જાણી તેને મેં વખાણી, જે થઈતી વાત એ મેં એના વખાણ કર્યા છે અને જીભ પાવન કરી છે. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે 139મું પ્રકરણમ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ
वासुदेवम हरे माधवम केशवम कामदम कारणम स्वामी नारायणम नीलकंठम भजे घनश्याम महाराज नी। जय जय स्वामी नारायण।